महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
Hare Krishna, Krishna Krishna, Hare Hare. Radhe Krishna. Narsingh Mehta, આ દેશનો જૂનાગઢનો નરસિંહો સાંભળજો, કેવી એની ભક્તિ છે. એની પત્ની મરી, કોઈ કીધું કે હે નરસિંહ મહેતા તમારી પત્ની મરી. હા હા હા, તો ભલું થયું, ભાંગી જંજા ભલશું હવે શ્રી ગોપાલ. અરે તમારો એકને દીકરો સાંભળશા મીરો, તમારો લાડકો દીકરો, તો ભલું થયું ને ભાંગું જંજા હવે ભલશું શ્રી ગોપાલ. એના બાપનું હરાજ કરવા કૃષ્ણ આવી શકે. એના બાપ અને નરસિંહના 52 કામ કર્યા, એક નહીં 52, કે જૂનાગઢમાં કેટલા કેટલા રાજા થઈ ગયા. રામ માંડલીથી માંડલી રાખેંગાર થઈ ગયા, પછી જૂનાગઢ કોનું કહેવાય? નરસિંહ મહેતાનું કહેવાય. બ્રાહ્મણ, એ બ્રાહ્મણ હતો. આ દેશમાં બ્રાહ્મણમાં આવતા લેવોને બહુ પુણ્ય કરાયું ને તો મળે, કોટી કોટી પુણ્ય કરો ને તો બ્રાહ્મણમાં અવતાર મળે. બાકી અવતાર નો આવું અઘરું છે બ્રાહ્મણ. એક વેશ કાપતરે ભાંગો ધંગ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. મિત્રો, આ તો લાક્ષણી વાત, લાક્ષણી. જેથી મોગલ માનું નામ ક્યાંય નહોતું ને તેથી લાક્ષણીમાંથી નામ ઉભું થયું. લાખિયાણીમાં જેની મોગલની પ્રતિષ્ઠા કરી અને ભગવતીની મૂર્તિ બેહાડી. આજે દુનિયા આખી મોગલ મોગલ કરે છે, આખી દુનિયા, આખું વિશ્વ જય મોગલ જય મોગલ જય મોગલ. તમે જ્યાં જાઓ, પણ જેથી કોઈ નહોતું ઓળખતું ને તેથી આ અમારું લાખિયાણી ઓળખતું હતું. ભલા મન રંગે રૂપાળી તંતે જાણી જો હુજાણી જો રાણી કેવી મોગલ. રંગે રૂપાળી તંતે જાણી જો હુજાણી જો રાણી કોપે વિકરાળી નાગણ કાળી સિંહણ ધારી રો જાણી મૂઢીને બાળી દિન દયાળી વિષ ભુજાળી બિરદાળી યોખા ધરવાળી દેવતા ઢાળી જય મોગલ માં પછરાળી મણ જય મોગલ જય મોગલ. આ પ્રસંગ માનો છે, પ્રેમમાં નો પ્રસંગ છે માણીનો, એટલે મોગલ યાદ કરી માં રાજી થાય. આનું નામ લ્યો તો મોગલ રાજી થાય. ભલા મણા રુવાડ રુવાડે એના ભગટ મૂડે ફરો વાત અને માં રાજી થાય. આ કુળમાં મોગલ પ્રસન્ન છે. ભલા મણા પ્રસન્ન થઈ હોય તો જેની પ્રતિષ્ઠા થઈ હોય વર્ષો પહેલા લાખિયાણીમાં. કેટલા વર્ષ થયા ધૂળી, કેટલા વર્ષ થયા લાખિયાણીમાં? હા હા, એ મને યાદ નથી એટલા વર્ષે. કેશુભાઈ ભજવ્યા, જયશ્રી ભજવ્યા, હાવ નાની ઉંમર. હા હા, અને લાખિયાણી આખું આવજો, આખું લાખિયાણી હણગાર્યું છે. તો એ કઈ મગર વી વર્ષ. હા હા, તેથી મારો દીકરો ઉદય નાને એવો અત્યારે કલાકાર થઈ ગયો. એ મગલો પડતા અને પહેલી વાર ઉજવણી ઉદય સ્ટેજમાં તો સીડો પહેલી વાર મારો દીકરો ત્યાં સ્ટેજમાં સડે. વાહ ઘેર બાર કે યણ મણ પાઈ ઘર ગોગર નાગ ન થા તું નર મણી
सिंदूर माले तिलक सोबे सिद्ध माला साकड़े मारी हेम काजल कान हुलर धूप जगर मा धम धमे ए मोगल मारी लाज राखवा आवने माया ચારણ શું એટલે પેલા મારે યાદ કરી જગતમાં છે મામા તાકા છે ને મા બાપા છે બાપા તો બાપા કહેવાય જો જો મા તો મા છે ભલા મને કવિ લખાય મીઠો રે મધુન મીઠો સુમિત્રાએ રોઈ હતી લપણ વખતે પણ એક વાર માં વહી જાય ને એનો ફોટો જોવા મળે માથે હાથ ન મળે જ્યાં સુધી માથે હાથ હોય ને ત્યાં સુધી આપણે ખમકારા હોય પેલા માં વહી જાય આ શોકમાં એ વહી ગઈ પેલો હવે અમને વરો ઉજવાના હોય આપણે લાંબુ કઈ ન હોય એક વરો બે વરો ત્રણ વરો ચાર વરો અગિયાર વરો પંદર વરો પાઠ કરી જે થાય તે પણ વહી ગઈ તો હોટક હાથ હાથે વસુડી ધેવસી સુકામ માથે કોઈ મોટું નહીં ઝરઝર કે જગદીશ મહાદેવ જો મહાદેવ શિવ છે ને શિવ મા જેવો હતો ને એ શિર શિર કે છે કે મને બધા બધાને માં મળી મને માય ન મળી શિવ રોવે ને એને આંખમાં આહુડા પડે ને એને રુદ્રાક્ષ બને શિવની આંખમાં તે આહુડા પડે રુદ્રાક્ષ મળે રુદ્રાક્ષ મળે એના ઝાડમાંથી રુદ્રાક્ષ થાય એ એમ કે માથી કોઈ મોટું નહીં દુનિયામાં કોઈ નહીં ભલા મને માથી કોઈ મોટું નહીં જળ ધરકે જગદીશ હવ નમાવે શીશ અંબા આગળ આલિયા આ તો ભગવતી ભેળિયા વાળે એ વાત છે ભલા મને એક વાર ઈ મળી જાય રામદેવ વિડીયો રામદેવ વિડીયો આખા વિશ્વમાં અહીંથી મળી છે અમેરિકા સુધી આ પ્રોગ્રામ દેખાય છે અને એ બધી આ છોકરાઓને મહેનત છે એને મહેનત એટલા મળે છે માતૃભક્તિ કામ કરી રહ્યા છે આ માતૃતત્વ કામ કરે ઘણી વાર માતૃતત્વ કામ કરે ને કોઈ નો કરી હતી ભલા એટલે કવિએ લખ્યું મીઠો રે મધુન મીઠો જન્મ લેવો હોય તો 9 મહિના ઊંધે રહેવું પડે
નવ મહિના ઉધે તપ કરો, ઋષિ નો કરી શકે તપ, સાધુ નો તપ કરી શકે, આપણે તપ કરવું પડે, એના પેટમાં રહેવું પડે ઊંધા માથે, તો મા પડે. શું કામ? મારી મા મરી ગઈ, મને ખબર પડે મા હું કહેવાય, આ દીકરીને ખબર પડે મા હું કહેવાય, બધા એટલે કીધું કે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, ભૂલો ભલે માતૃભાવ નો પ્રેમ. બાબુ બહુ અઘરું માં
બહુ અઘરું હો. એ તો જેના ભાગમાં એ કરી શકે, બાકી લાખો રૂપિયા હોય તો મને મેં કરોડો રૂપિયા. પણ સારું કાર્ય કરવું બહુ અઘરું છે, સારો વિચાર આવો ને એ અઘરું છે. એટલે કીધું છે પેલા આપણે માતાજીને યાદ કર્યા, માના ખોળામાં પેલા ગણેશ ને રમતો પેલી કડકા તો લીલી વાડી છે, લીલી વાડી છે. એટલે ગણપતિ મહારાજ ને યાદ કરી માના ખોળામાં મૂકી અને પછી ભજન ની રમજે બોલાવી. આપણે દીકરી આવી છે ભાઈ, ઉમેદ ગઢવી આવ્યો છે, ઉમેદ ગઢવી રાજકોટ થી ભણા. ઉમેદ આને આને સાંભળો, જિંદગી નો લાવો છો ઉમેદ ગઢવી રાજકોટ થી આવ્યો છે. એ જે હનુમાન ચાલીસ બોલતો હોય સમજો, હા સોભાખરા સંત બોલતો હોય ઉમેદભાઈ. આ ઈલાબેન મકવાણા એ ખાંટ ની દીકરી, રાજપૂત ની દીકરી છે, ખાંટ છે, રાજપૂત છે, ખાંટ રાજપૂત. અરે ભજન ની જે રેલી છે, પણ પેલા ગણપતિ બાપા ની યાદ કરીએ. પછી અમારા રમેશભાઈ નાવર આવ્યા છે અમદાવાદ થી, હા તો શું કઈ ખબર પડે. હા એવું હારું હેમંત ચૌહાણ અને આને બે ભેગા બેવડે તો તમને ખબર પડે કયો હેમંત ચૌહાણ ને કયો રમેશ નાવર. હા એવો કલાકાર છે. અને એની હાજર મેં બિહાડેલો ઝાંઝરકામાં હેમંતભાઈ નો પ્રોગ્રામ રમેશભાઈ રજૂ કર્યા. ખબર ન પડે કે કોણ હેમંત ચૌહાણ છે અને કોણ રમેશભાઈ. એવો અમારો રમેશ નાવર અમદાવાદ થી બોલે છે. કોઈ આ કલાકાર તરીકે નહીં, આ કુટુંબ ના મહેમાન થઈને આવ્યા છે. આ કોઈ કલાકાર નથી થઈને આવ્યા, કોઈ કલાકાર ના ખોળિયા ઓઢી નહીં. એક આ છોકરા નો પ્રેમ, વાણિયા નો પ્રેમ. મને કીધું તમારે આવું તો પડે છે સમજો ભાઈ. ભાઈ તો રતન નિપજે મહાસાગરમાં મોતી, ભાઈ મહાસાગરમાં મોતી. રતન સાગરમાં વિચાર કરો,
યાદ કરો ત્રિકમ સાહેબ ને. એ ત્રિકમ સાહેબ દરિયામાં પછડી પાથરે ને હામા કાંઠે પગી જાય. એ બ્રાહ્મણ શું ભલામણે એના એની ભક્તિમાં શું કામ? સંત ખીમ સાહેબ નો પ્રતાપ, એના ગુરુ નો પ્રતાપ ખીમ સાહેબ નો. એટલે કીધું રતન સાગરમાં રતન નીપ જે મહાસાગરમાં મોતી રે ભાઈ મહાસાગરમાં મોતી. એ ગુરુ ગમ બિના બાત કૈસે, ગુરુ ગમ બિના બાત કૈસે, કોઈ મળે સંત જો ઉપદેશી. હલો ભાઈ ભણે ભવાની દાર. યોધા એટલે જોધલ પીર. હમણાં મારો પ્રોગ્રામ હતો કેસરડીમાં, 1.5 લાખ માણસ હતું. અમીર ગઢવીનો પ્રોગ્રામ હતો રાત નવમની રાતે નવરાત્રીમાં. 1.5 લાખ માણસ ખીલી ન ખટકે કે ઉધરો ન ખાય. અને 12 વાગે જે ધરતીમાં ધરણાટી બોલી, આ યુગમાં હજી બોલે છે. બિના દાંડીએ ન પૂતું વાગે, જે દાસી જીવન લખી ગયા ને ભજનમાં જનરણ ચાલી વાગે, યા નો બસ ધરતીમાંથી તમે આવો એક આવો આવા જુઓ. હા હા ધરતીમાંથી નો બધો ધરણાટી બોલે ઠમ ધડમ ધડમ અને મોરલાવણને ઉડવા. હા 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 અહીંયા હજી ભક્તિ અહીંયા છે ને, અહીંયા ભક્તિ છે ને એટલે આમાં ભગવાન છે, ને ભગવાન છે ને એટલે મા બાપને માને છે. બાકી ભલામણા કોઈને પડી જ નથી. એમ કાલે અમારે કોનું બારમું હું લેવા ને હું દેવા, છોકરાઓને કોઈને પડી નથી. મોટા મોટા બિલ્ડિંગમાં જાઓ, માં મરી બાપ મર્યો કોઈને ખબર ન પડે. બરાબર આ યુગમાં હું ગઢીનો દીકરો બોલું છું. આ શિક્ષણ દેવું બહુ જરૂરી છે, આ વાત કરવી બહુ જરૂરી છે. મોટી મોટી બિલ્ડિંગમાં મા બાપ મરી જાય ને કોઈ નોંધી લેતું નથી ભલામણ. હા 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 પણ મેં એક જોયું, બધો સમાજ વૃદ્ધાશ્રમમાં જાય. મેં જોયું વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ મારા ડાયરા હોય. વૃદ્ધાશ્રમ એટલે જ ઘરડા ડોહા ડોહી મૂકી આવે ને અહીંયા જાય. પણ આ સમાજનો એક માણસ મને અહીંયા જોવા નથી મળ્યો. હાય 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 એક નહીં. હું પૂછું તમે કેવા છો? એ કે અમે આવા છીએ, અમે આવા છીએ આવા છીએ. પણ આમાંથી એક વ્યક્તિ જોવા ન મળે, આથી વધારે હું જોઈ ભલામણ. હા પોતાના મા બાપનું, મા બાપ હેરાન કરે ને તો છેલ્લે ઘડી સુધી મા બાપનું ધ્યાન રાખે. છેલ્લી ઘડી સુધી મા બાપને હલવા ન દે અને છેલ્લે સ્મશાનમાં મૂકી આવે અને વિધિ કરી આવે ને છેલ્લે આવી ક્રિયા કરે. પાછી આવી ક્રિયા કરે એની મહે રોટલા ખવડાવે અને 5 માણસને 5 બટકા ખવડાવે એટલે એને એની મહે 2 શબ્દ બોલવાનું મન થાય. બાકી હાલો તમને બતાવો, મેં હાલ વાલકેશ્વરમાં હાલો હાલો બધું. એટલે મા બાપને કોઈ નોંધે લેતું નથી. એ ચાલ્યા ગયા, ચાલ્યા ગયા નથી, મરી ગયા તારો બાપ. હું ચાલ્યા ગયા. હા એટલે કેવું છે, જોધા પર તાપે એ જી ભણે ભવાની દાદ નેક ટેક મેં રે ના રામ
નેકટેક મેરે નામ એ ગુરુ ગમ બિનો બાત કૈસી ગુરુ ગમ બિનો બાત કૈસી એ કોઈ મળે સંત જો ઉપદેશી એ કોઈ મળી જાય સંત જો ઉપદેશી પણ જેના દીકરા સંસ્કારી હોય ને જેના મા બાપ સંસ્કારી હોય ને એના દીકરા સંસ્કારી થાય આ કરમ કે ઉશીનો ન મળે આ હેત હેતનો હાથ ન વેચાય એ તો ભાગમાં હોય ને ત્યારે મળે ભલા અમે તારા નામની ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની અલખનાર ધામની રે જીવી રે દુખાવી બેની અમે તારા નામની ઓ જી રે ધૂણી રે દુખાવી બેની અમે તારા નામની ભૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મન થી તર છોડાયો માર્ગ માર્ગ યથડાયો ભૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મન થી તર છોડાયો માર્ગ માર્ગ થડાયો ગમ ના બને અલખનાર ધામની રે ઓ જી રે ધૂણી રે દખાવી બેની અમે તારા નામની ઓ ધૂણી રે દખાવી બેની અમે તારા નામની ઓ જી રે ધૂણી રે દખાવી બેની અમે તારા નામની આહા કોને રે કાજે રે જીવડા જખના તને રે જાગી કોની રે વાટું રે જોતા ભવની અભાવટ ભાંગી
અરે તન શોર લાગી જીવને ભક્તિ નો નામ. આ પ્રક્રિયા છે આવન જાવન. ઘણે નવરો દીકરો થઈ જાય, ઘણે બારનો દેવ થઈ જાય, ઘણી માય મર બાપ ભાઈ ભાઈ ભાઈ. આ સન્માન મારું નહીં, આ મોગલનું સન્માન કરે છે સગવંતી ભાઈ. મને મને કહે મહાકાળીની, મહાકાળી એટલે મારી કેસેટ 20 ભાગ બાર પડ્યા મહાકાળીના. કેટલા? 20 ભાગ. પ્રાગટ્ય પ્રચા, પ્રાગટ્ય પ્રચા, પ્રાગટ્ય પ્રચા, એ 20 કેસેટ મારી. અને બધી સુપર હિટ થઈ. બોલો હું કામ, હું બહુ મહાકાળીનો ઇતિહાસ નથી મારી પાસે, પણ મેં 12 પૂનમ માની પાવાગઢની. 12 પૂનમમાં એમાં પછી 4 પૂનમ તો આવી ગઈ કે અંડરાધાર વરસાદ, ક્યાંય જઈ ન શકાય, ભરૂચમાં નદી બંધ થઈ જાય, તોય હું ગયો હતો ને. એટલે મહાકાળીએ મારું કામ કર્યું હતું ભલામણા. હા હા હા, મા તો મા છે ભલામણા. એટલે વિશ્વાસ, વિશ્વાસ બધાને શીખવાડાવી તો પૂનમ કરજો, અમા કરજો, બીજ કરજો ના, તો વિશ્વાસની વાત છે મારો બાપ. પણ જ્યારે ભજનની લેખી લઈ ગયો જ્યારે યો 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 ખમા ખમા. હા હા હા, રોઈ રોઈ કોને હું વાત કરી સાંભળો. આ મહાકાળીના પરમ ભગત હતા ને હું એનો પરમ ભગત છું મહાકાળીનો. મેં 12 જ પૂનમ કરી હતી ને મારી કેસેટ એવી હેલી, જેથી હેમંત ચૌહાણની કેસેટ આવતી પૃથ્વીમાં, કંઈ મહાકાળીનો શું પૃથ્વીમાં ડંકો વાગ્યો મહાકાળી, હેમંત ચૌહાણ વાગ્યા ચારે બાજુ. અને તેથી મને કે મહાકાળીને પછી એ લોકો મને વાર્તા આપી, એ પૂજારી મને અંદર લઈ ગયા, 3જી 4થી પૂનમે અંદર લઈ ગયા. અને મહાકાળીના મંદિરની અંદર તમે જાઓ તો ખબર પડે. હા 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 હા, માતાજીને શીપડા થાય કાયદેસર. આંખમાં માણસ જાગે એટલે કે આંખમાં શીપડા વાળા કાયદેસર. એનું મને તિલક કર્યું, ચારણ ગઢવી છે એટલે અંદર બધી કોઈ તાકાત ત્યાં માંદર આવી શકે ભલા. પણ આની અંદર નો ભાઈ, ચારણ છો, કવિરાજ છો. અને પછી 4થી પૂનમે એટલે મને ખબર, હવે મા ફેરી આવી છે, હવે મહાકાળી આવી. પણ કેવી આવી! હા હા હા, મારે ઉદય દીકરો, આજે ઉદયનગરે 2 દીકરા, આજે 800 રોડમાં ગઢવી ગઢવી થઈ ગયું સર બધું. એક હું ગઢવી આવ્યો, માથે બીજો ઉદય આવ્યો, એના ઘરે 2 દીકરા. આ મા કરી શકે ભલા. પણ વિશ્વાસ હોય તો કાળી મહાકાળી પતનનું પતન કરનારી, અને કાંગરે કાંગરા તોડનારી, ચાપાનીના ચોકની માલ હળિયું કાઢે, કશે ડાક જબ ખેંચી ચાપ કર દડ બ્રહ્માંડ. અને એ જયરાજ નામનો રાજા હતો, જયરાજ એનું નામ પતઈ નહોતું, જયરાજ. અને એને ઊંધો પછાડ અને બ્રાહ્મણની દીકરીનું રૂપ ધારણ કરીને મહાકાળી ગઈ હતી, બ્રાહ્મણનું ગરબે રમવા ગઈ હતી. અને એ પતઈ નજર ગઈ એની માથે, અને પતઈને પકડ્યો, કે રાજા તું રાજન છો, પ્રજાનું ધ્યાન તારે રાખવાનું બાપ, તારે પ્રજાનું ધ્યાન રાખવા, તારી પ્રજા છે આ, તારો વિસ્તાર છે આ, તારા સરુડા છે, એની હમ દ્રષ્ટિ કેમ કરી? એને ઊંધો પછાડ્યો. અને પછી તમે નહીં માનો, અહીંયા 2 ગઢ, એક ગઢ જુનાગઢ અને બીજો આ પાવાગઢ, 2 ગઢ ચડ્યા. કોને? હા હા હા, બાદશાહને પછાડ્યો, માર્યો. સમજો, કોથળામાં મારી મારી થોડી નાખ્યા. એ મહાકાળી કોઈ નહીં, મહાકાળી ન મૂકે એને, એના ઉપાસક છે મહાકાળીના ઉપાસક. એટલે એના 2 છન મારા ગાવા છે. પણ પહેલાં લાડી દીકરી આવી છે, ભાઈ રમેશભાઈ આવ્યા છે અમદાવાદથી, આપણે બોલાવ્યો છે, ભાઈ ઉમેદભાઈ આવ્યા છે, બધાને લાભ લઈ પછી હું મહાકાળી મને યાદ કરી કે હું ચારણ છું ગઢવી, એટલે મહાકાળી તો કાળી તો કાળી છે ભલામણ. તો ભાઈ રમેશભાઈ આવે, પહેલાં રમેશ આવે, પહેલાં રમેશભાઈ આવો, ભજનની છે એ જમાય મારો ભાઈ છે, અમદાવાદથી આવે છે, એની પાસે 9 અવાજ છે, 9-10 અવાજ. એકલો પોતાનો અવાજ નહીં, હેમંત ચૌહાણ, અભરામ ભગત, દિવાળીબેન ભીલ, મુકુટલાલ જોશી, એકમાં 10-10 હમણાં. અને કાયદેસર મુકુટલાલ, એટલે મુકુટલાલ બધા ન ઓળખો, રાજકોટમાં બધા ઓળખો મુકુટલાલ જોશી, એટલે રેડિયો એના હવાર ભજન આવે મુકુટલાલ જોશી. અભરામ ભગત હતા મુસ્લિમ, અને જેની જય આધ્યા શક્તિ કેસેટ આવી હતી વર્ષો પહેલાં, હજારો કેસેટો વેચાણી, જય આધ્યા શક્તિ. એ બધા હેમંત ચૌહાણ તો હિન્દી કરીએ, એને મોજ આવી વાનગી, કારણ કે વિધિ પ્રમાણે હાલે એટલે વધુ મજા આવે છે. હલો,
હલો 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 હમણો અમારે ગોર મહારાજ ગોળિયા અને ગુરુ તેની હાજર છે આ માજા ને કે આમાં એખાતા ન આવે કામ હોય કંઈક અટકી જાય પણ આમાં તેને હાજર છે એને લાખ લાખ વંદન છે જીઓ જીઓ ભાઈ હલો હલો બોલે સદગુરુદેવ મહારાજની જય સનાતન ધર્મની જય ગુરુ પંકજ પૂજતા ચૌદ લોક જો પૂજાય ભાઈ માયક આપણ થોડું ગુરુ પંકજ પૂજતા ચૌદ લોક જો પૂજાય ગુરુ વિરંચી શારદા ગુરુ તણા જો જસ ગાય મિત્રો મા વિશે અમીરભાઈ બહુ સારી વાત કરી પ્રેમમાં પ્રેમમાંનો પ્રેમ ભાવ અને લાગણી આપ માતાનો પ્રેમ ભાવ લાગણી અને ઉપકારી આત્મા હોય તો જ મિત્રો આપ સૌ એટલે માણસો ભેગા થયા એટલે મા વિશે એક ગીત છે મિત્રો તમારી સમક્ષ રજૂ કરું છું દિલડું જેડું દરિયાળ ભરપૂર બાળક ઉપર ભાવ જ્ઞાનની ગાથા એ મીઠડી મળશે નહીં રે પ્રેમ માતા પ્રેમ બાળક ઉપર કેટલા હોય એવા શબ્દ કવિએ લખ્યા છે એટલે શબ્દ ઉપર થોડુંક ધ્યાન રાખો
સાંભળો સાંભળો સાંભળો, આજે હું રહ્યો આ ભજન કેવી મામા તાકાજ, બાળક પેશાબ પાણી કરી જાય ને તેને હુકમ હુવડાય ને પોતે ભીનામાં હોઈ જાય. હતો હું શું તો પારણ પુત્ર નાનો, આ કવિતા આવતી ભણવામાં જેને ખબર ભણ્યા એને ખબર છે. હતો હું શું તો પારણ પુત્ર નાનો, આ કવિતામાં હું કે સાંભળો. મન પ્રેમ તનના ટાળી દેજો તાપ પ્રેમની ગાથા, મીઠડી મળ છે નહીં રે ડગ માતા, દિલડું જેનું દરિયાળ ભરપૂર માળક ઉપર ભાવ નાનની ગાથા, મીઠડી મળ છે નહીં રે પ્રેમ માતા. કેવા જો બોલે જો ને મીઠુડા બોલ, દિલથી બાળક લે જો ને ડોલ મનની માતા, મીઠડી મળ છે નહીં રે જગ માતા, દિલડું જેનું દરિયાળ ભરપૂર બાળક ઉપર ભાવ જ્ઞાનની ગાથા, મીઠડી મળ છે. જેણે જોયો રે નથી રે નીદ
જનની એને પૂછજો હાલત એના મનની જેણે જોયા રે નથી રેની જનની જયને પૂછજો એના માની હાલ પલ પલ દિલડું શંખે માનો પ્રેમ શંખે મળજો માતા દિલડે મળશે અહીં રે જગ માતા આખી દુનિયામાં ક્યાંય ના દીઠો માનો પ્રેમ મધો જોને મીઠો જુગ જુગ માતા મળો દુખડા પ્રભુજી હરો મુક્તિ દાતા મીઠડી મળશે નહીં રે જગ માતા દિલડું જેનું દરિયાળ ભરપૂર બાળકનું પરભાવ નાનની ગાથા મીઠડી મળશે નહીં રે જગ માતા મીઠડી મળશે નહીં રે રસિયો ડગમગ ડોલા ખાઈ રે ભાઈરા સેતી હાલો ભાઈ રે અરે કયાનો ઈંડળો રસિયો અરે કયાનો ઈંડળો રસિયો ડગમગ ડોલા ખાઈ રે ભાઈરા સેતી હાલો ભાઈ રે ક્યા બાત હા વેંગો ભાઈ સેતીને હાલશો તો પર પહોંચી જાશો સેતીને હાલશો પર પહોંચાશો ભવસાગર ની માય રે ભાઈલા સેતી હાલો ભાઈ રે અરે કયાનો ઈંડળ રસિયો અરે કયાનો ઈંડળ રસિયો અલબલ જોલા ખાઈ રે ભાઈલા સેતી હાલો ભાઈ રે સેતી હાલો ભાઈ રે સેતી હાલો મતલબ ની મનવા જગત જમાડે ચૂરમા વણ મતલબે કોઈ રાવ નો બીહે રાજ્યા બોલો બોલો ઉમેદભાઈ લાખ લાખ વંદન છે સાબરિયા પરિવારને કરોડ કરોડ વંદન છે દાયભાઈને નાનાભાઈને હા દીકરા દે તો આવવા દે એ ભાઈ આ ક્યાં ભાગ્યો આ નીકળી આવડાવ નાનભાઈ જેવા દીકરા હોય દાયભાઈ જેવા વાલસોયા પુત્ર હોય કુંવ અને આખો પરિવાર અને બેચરભાઈ દેસાભાઈ સાપરિયાનો પરિવાર હા દેસાભાઈ દાદા અને બેચરભાઈ જેવો બાપુ હોય અને પ્રેમમાં જેવી માં હોય ભલા ભલા
નામ જ પ્રેમમાં. પ્રેમ એટલે હેત, હેતનો દરિયો. કે છે ને માં છે ને એ હેતનો દરિયો, તું બાપ પિત્તળનો હરિયો નહીં. બે ધરાવીણ ધાનનો નીપજે, કળવીણ માળનો હોય, જળ જખરો નીપજે એની માં હોથલ પદમની હોય. ભલામણા ધરાવીણ ધાનનો નીપજે, એ ધરા એટલે ધરતી, ધરતી એટલે માં. આ માં છે ને એ હેતનો દરિયો છે. એની આંખમાં આહુડા આવે, એ તો આંખમાંથી આહુડા આવે ને, હાથમાં તલવારે લેવડાવી દે અને ધારે ને તો જોગડો બનાવી દે મેનાવતી જેવી. ગોપીચંદ કીધું, હે ગોપીચંદ, ગોપીચંદ દીકરા સાંભળ, તારો બાપ હતો ને રાજા તલકચંદ હતો, આપને જમીનના કડા ભેગા કરેલો હતો, એવો ગોપીચંદ તલકચંદ હતો. પણ એને મરતા ભેળો છે બેટા, આ કાયરનું અભિમાન ન હોય. શરીર એટલે ક્ષણ ઘડીકમાં વિવિધ થઈ જાય, રાગ ભેગું રાગ થઈ જાય, આનું અભિમાન ન હોય અમારો ભેટ હાલતા. એટલે કીધું ગોપીચંદ, એવું લાગે તો અમર થઈ જાય મારા ભેટ, સાધુ થઈ જાય. અને થયો હો ભાઈ, આજે ગોપીચંદ છે હો ભવનાથમાં જૂનાગઢમાં, આજે અમર છે ગોપીચંદ. કહેવાનું છું મા ધારે ને તેને જોગીડો બનાવી દે, અને મા ધારે તો શિવાજી મહારાજ જેવો, રાણા પ્રતાપ જેવો બનાવી દે, મા બનાવી દે. સંસ્કાર માના ઉદરમાંથી આવે છે, ક્યાંય વેસાતા ન મળે. મા સંસ્કાર આપે ને, પહેલું છે ને શિક્ષણ મા, પેલો શિક્ષક મા, પછી ગુરુજી નિહાલ ને બધું, પછી પેલા માનું ધાવણ. માના ધાવણમાં કે કેવું કહેવા છે ને, અમારા બે જે ઉસ્તાદ અમે ક્યાં ગયા, અમારે બોલાવું બોલાવું ક્યાં જોઈ વસંતભાઈ. એ વસંતભાઈ મને ખબર છે હું થયું છે, અમારે બે કલાક રહેવા છે ને, સારું સ્ટેજમાં ભાગે, સ્ટેજમાં છે, નામ નહીં દઉં. મેં તો કે મને કે ડાયાબિટીસ છે ને, સારું સ્ટેજમાં ભાગે, બોલો હું કહી લેવું. પણ માના સંસ્કાર કેવા હોય, એક કડી ગાઓ એક કડી, આખું ગાવ બે તો બે પાંચ કલાક થાય. પણ કપેટમાં પડીન હા ભળેલી બાળ રામ લખમણની વાત રે, ઈકો ઈકો રામ લખમણની વાત, હે પેટમાં પડેન સાંભળેલી બાળ રામ લખમણની વાત રે, શિવરામ લખમણની વાત. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. શું કે છે, ઘૂઘરા ધવણી પોપટ લાકડી તમે ફેરવી લ્યો ને યાદ રે, બાળા તમે રમી લ્યો ને યાદ, કાલે તારા હાથ રેવાની રાતી બોળ ભવાની. અને ભાઈ માએ એવું કીધું, બેટા તું કાલે હવારે ધરતીમાંથી હોતો હોય ને તો તારો રખવાડો કરવા માં ચામુંડા આવે છે. સાંભળજો અહીંયા ચોખ્ખી વાત, મેઘાણી આ લેખું છે, જવરજી મેઘાણીએ મારું લખેલું નહીં, મેઘાણીનું લખેલું છે. અને મેઘાણીએ લખ્યું છે કે બેટા તું હોતો હોય ધરતીમાંથે અને તારી પથારી કરવા માં ચામુંડા આવે છે ને આવી ગયો. અને શિવાજી મહારાજે વલસાડ પાસે પાનેરા ડુંગર છે, પાનેરાનો છે ને, જોઈએ ખબર હોય ત્યાં ત્યાં લખેલું છે કે આ મંદિરની પ્રતિષ્ઠા શિવાજી મહારાજે કરેલી. તો હું માય કીધું હતું, હે આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કરી, સેજ રે કુણા ફૂલડા કરી, સે કાલે તારી વીર પથારી પાછળ છે વિહ ભોજાળી, કાલે તારે વીર પથારી પાછળ છે વિહ ભોજાળી. માં ધારે તો દીકરાને અમર કરી શકે,
માં ધારેલો દીકરાના જોગી બનાવી દઈએ અને માં ધારેલો દીકરાના અમર પણ કરી શકે, ફક્ત માં કરી શકે. હા બાપા છે, બાપા બાપાનું કામ મારું, પણ બાપા ભોયરામાં, માતાજી ડુંગરામાં છે. બધી ચોટીલા વળી ગણો, પાવાગઢ વાળી ગણો, કે તો વેસ્ટર્ન થી ઠેતરી આ જાઓ, બધી માતાજી ઉપર, બાપા ભોયરામાં. ઓમ નમઃ શિવાય. પણ ઘણી વાર માં એવા કાર્ય કરી જાય કે બાપાને અમર કરી દઈએ અને ધણીને અમર કરી દઈએ. હા જયારે એક એક દૈત્ય સારવાર નીકળી છે મહાકાળી, એક એક દૈત્યને અને તે શિવને વશમાં હું જવું પડ્યું, એની માટે પગ રાખી દીધો મહાકાળી, લાંબી જીવ નીકળી ગઈ મળે. હાય હાય હાય, તમારો ધણી છે ઈ ઈ શક્તિ. તો હવે છે લડકી દીકરી, અમારી ઈલા ભગવાના ખાંટની દીકરી છે, રાજપૂતની દીકરી છે. ખાંટ ધીરુભાઈ સરવૈયા નામ સાંભળ્યું છે, હાસ્ય કલાકાર. એ ખાંટ છે આપણા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, એમનું જ કુટુંબ છે. અને આ લડકી દીકરી આપણે મુંબઈમાં પહેલી વાર આવી છે, પહેલી વાર એ બોરીવલી ઉતરી મીરા રોડ આવી ને અહીંયા આવીને બે ગઈ છે. એટલે એની મોજા એવી વાનગી રજૂ કરે.